धीरे 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 रामानंद स्वामी ना आशीर्वाद प्राप्त थया गड़बड़ावा लगी। संत ना जारे आशीर्वाद मळे ने त्यारे दुख दूर वही जाए, शांति थी जाए अने बधु प्राप्त थी जाए, आलोक परलोक में सुखी थी जाए। शिष्यो थया, शिष्यो कैक ने कैक वस्तु लावा लाग्या। धर्म सदन में भई संपत्ति बढ़ाई गई, गायो भेसो हाथी घोड़ा बधु आवी गयो, सरस मजाना मकान थी गया, चीज जे कई घर वखरी अन्न बधु भराई गयो, ढगला ढगला मीडा थावा। मिट गई दुख दरिद्र विपत्ति, गरीबाई नु दुख बहु मोटू। हा ई तो गरीबो ही जाने, दुखिया ना दुख ने सुखिया सु जाने कहते ने, मेलो ना वासी गरीबी सु जाने, बहु सरस भजन छे ने, महलो ना वासी गरीबी सु जाने, दुखिया ना दुख ने ओला सुखिया सु जाने। ये तो इन्हें आवे ने, इन्हें माथे आवे ने, घणा लोको एम कहता होय छे ई तो एनु पाप भोगवे छे, एना कर्म भोगवे छे, भले ने आपणे हुं ईज वस्तु आपणा उपर वीती होय ने कोई आपणने कहे तारा कर्म भोगई अमे हुं करीए, त्यारे केटली वेदना थाय। गरीबाई नु दुख जेने भगवान ने प्रार्थना करीए, कोई ने गरीब न राखे, बस भले कदाच उपरथी राखे पण अंदरथी तो न ज राखे, अंदर थी अमीर होवू जोईए, खुमारी होवी जोईए, दातारी होवी जोईए, समर्पण होवू जोईए, अर्पण तर्पण ने समर्पण, समझ्या? पछी जिंदगी जो भरेली तो आवे जीवन जीववानी मजा, तो आवे हो, भले ना दुनिया नु कई न होय पण अंदर थी खुमारी भरी होय, अमीरी भरी होय, दातारी भरी होय, जे आवे ने मागे लई जाजा, લઈ જાજા, અને દેવાવાળા નું મુખ પ્રફુલ્લિત હોય હો, પાછું આમ ચહેરો આમ, હા લઈ જા લઈ જા, તું તારું બેઠો છો, હા હું જાતો નહી, લેતો તારે દેજનભાઈ, દેનુભાઈ પ્લીઝ, હાવ ગરીબડું મોટું ઉતરી જાય ટેકા રીંગણા જેવો, માટે દાતારી રાખવી, કોઈ કઈક માગે ને તો આપી દેવું, હા કપડા સિવાય, અમુક વિવેક રાખવો પડે, બે જોડી રાખવા વધારા નહી, હું ઘણા ને તો ઘરમાં ઓહો બાપરે ત્રી ત્રી જોડી ચપ્પલ હોય, બોલો પચા પચા જોડી કપડા હોય, મેં જોયા છે મારી નજરે, વિદેશમાં તો ખાસ ઘેરે જઈને તો જો ભૂલમાં એના પેલામાં વયા ગયા અને જોયું તો ઓહો બાપરે આટલા બધા કપડા, બે મહિના સુધી બદલે નહીં, અલગ અલગ પહેરે ને તોય ખૂટે નહીં, એટલા કપડા હોય, બોલો એટલા કપડા, શું કપડાનો વેપાર કરે છે શું? ના બધા એકને જ પહેરવાના હોય, હું બેન ત્રણ જોડી ચાર જોડી કપડા જોઈ વધીને કેટલા જોઈએ, ફાટી ગઈ નવા, ગેરેજમાં જાઉં તો એ જોડા પીડા હોય હથેકના, શાકભાજી લેવા જાય તો જુદા પહેરવાના, બાથરૂમમાં જાય તો જુદા પહેરવાના, સ્ટોરે જાય તો જુદા પહેરવાના, ઓફિસે જાય તો જુદા પહેરવાના, બાર ચોપાટીને ફરવા જવાના પાછા જુદા હોય, લોનમાં ફરવાના જુદા હોય, બગીચામાં ફરવાના જુદા હોય, રોહડામાં પહેરવાનું જુદા હોય, કેટલા જોડી ચપ્પલ ને બુટ, કોકના જન્મદિવસમાં પહેરવાના જુદા અને લગ્નમાં પહેરવાના જુદા, હું પહેર પડે પણ એમ, અરે રે ભગવાન ભલું કરે, પણ બહુ એના કરતા કોક ગરીબને બે આપતા હોય તો હું ખોટું છું, એટલે એમ નહીં, ભલે કઈ ના હોય પણ અંદરથી દાતારી હોવી જોઈએ, એ અમીર છે, કોણ અમીર કોણ ગરીબ એ તો વ્યાખ્યા તો મળીએ તારે ખબર પડે, ઘણા ઝૂંપડામાં રહેતા હોય પણ આહા હા હા એવી દાતારી હોય ને, એવું સન્માન કરે ને, હા એટલે કહેવત પડી ગઈ, કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા, થાને મારો એકવાર મોંઘેરો મહેમાન, ભલે ને કઈ ન હોય છાસ ખાલી પાય, છાસ હો મીઠું નાખીને, અને તોય અમૃતનો ઓડકાર લઈ દે, આવો આવો બાપલિયા આવો, એટલો બધો ઉમંગ ને ઉત્સાહ ને એટલો બધો આનંદ ને, ઘણા તો હું દોડ્યા આવો ગોર ખોડ્યા છે કે નહીં, જ્યાંથી શરૂ કરે, આવકારો મીઠો આપજે, તારે આંગણી આવીને કોઈ પૂછ્યું, ધર્મદેવ ભક્તિ માતા ને બધી સંપત્તિઓ આવવા લાગી,
દરિદ્રતાનું દુઃખ જે હતું એ ગયું. દરિદ્રનું દુઃખ બહુ ભયાનક હોય છે, સારું નહીં. ભગવાન કોઈને ગરીબ ન રાખે, કોઈની પાસે માગવું ન પડે. માગવું મરવું બહુ સરખું છે, હા, પણ અમુક ટાઈમે પાછું મરવું એના કરતા માગવું સારું હો. આટલો વિવેક રાખવો, મરવું નહીં, માગી લેવું, એમાં કઈ આપણું શું જાય છે? જરૂર પડશે ત્યારે આપણે દઈ દેવાનું પાછું, બીજું શું છે? પણ કઈ એના વિના મરી થોડું જવાય? કપડા વગર ને અન્ન વગર મરી થોડું જવાય? ભિક્ષા માગીને પણ નિર્વાહ કરવો, પણ આત્મહત્યા ન કરવી? ઘણા લોકો આવું કે માગવું ને મરવું, મરી જાઓ પણ માગવું નહીં. તો મરે તારે બીજું હું શું, એને કોણ રોકી શકે? હું માગું મરું, માગું તો નહીં. પરિસ્થિતિ આવતી હોય છે દરેકને, દુઃખ છે એક પ્રકારનો આપણને ખબર છે, પણ એમાં સહકાર આપવો. મીટ ગયે દુઃખ દરિદ્ર વિપત્તિ, ધર્મદેવને તમામ પ્રકારની વિપત્તિ, એમાં મોટી વિપત્તિ દારિદ્રતાની હતી, એ મટી ગઈ સદગુરુના આશીર્વાદ મળ્યા. તબ નિજ હી અમે હરખી લહોઈ, રામ પ્રતાપ કો દીની જનોઈ. જો જીવનમાં એક ભૂલ થઈ જાય ને તો કેટલું બધું નુકસાન પાછું થાય છે. આ તો એક ચરિત્ર છે, એનાથી થાય નહીં, પણ આપણને શીખવાડવા માટે. હરખથી ભરાઈ ગયા એનો વાંધો નહીં, બધા શિષ્યો લાવવા માંડ્યા, સંપત્તિ વાળા થઈ ગયા, ધન ધાન્ય વાળા થઈ ગયા, બહુ સારું સુખ આવી ગયું, એટલે હરખાવા માંડ્યા, હરખાવા માંડ્યા. તબની જહી અમે હરખી, યાદ રાખો, સુખ આવે ને હરખાવું નહીં, દુઃખ આવે ને રડવું નહીં, શોક કરવો નહીં. દુઃખ મેં શોક ન કરે, સુખ મેં ન છલકાય, ન હરખાય, છકી ના જાય. હા, બાઇક વાળ રોજ બાઇક ફેરવતા હોય, પછી ફોર વ્હીલ આવે તો બધાને દેખાડ્યો, જો આપડી ગાડી જો, જો કેટલી એવરેજ આપે તો પૂછો, ગમે એ પાણામાં નાખો ને નાખ દાલ, લે કઈ નો થાય, આને નાખી તો જો ખબર પડે, નાખે નહીં કોઈ દી, આને ગમે એટલા પાણામાં નાખો ને કાંઈ નો થાય, અને પાણીમાં નાખી દો તો કાંઈ નો થાય, એકવાર નાખી દો લે. પણ વટ બહુ, ગાડીનો વટ, ધનનો વટ, બંગલાનો વટ, હા, રૂપનો વટ, હા, વિદ્યાનો વટ, વિદ્યાનો વટ બોલો, કેટલું ભણ્યો છો? આપણે તો બાપા હાથ તોડી, હું તો હાથ ચોપડી ભણ્યા છીએ, રેમ તારે લકડી ખાધું, કોલેજ કરવી જોઈએ ને, આ જો મેં માસ્ટર કર્યું, લે તે માસ્ટર કર્યું તો અમારે પોહાવું જોઈએ ને માસ્ટર, ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય માસ્ટર ક્યાં કરવું? ભણ્યા વિદ્યાનું, ભણવું જોઈએ, ભણવું જોઈએ, આ રખડી ખાધું, ભણો તો ભણવું જ બહુ છે, પણ હોવું જોઈએ ને વેત હોવી જોઈએ. પણ આમ વાત વાતમાં અહંકાર, હું વિદ્વાન છું, બુદ્ધિશાળી છું, રૂપવાન છું, હું ધનવાન છું, હરખાઈ જાય. ભગવાને કઈક વરી આપી દીધું હોય તો પચાવી ન શકે, સમજ્યા, પચાવી ન શકે બોલો. નહીતર ઘણા એવા હોય કે ઓહો મારા અહો ભાગ્ય, ભગવાનને સદગુરુના આશીર્વાદ છે, આ બધું એનું છે, મારું કઈ નથી, આ બધું એનું આપેલું છે, એમની કૃપાનું આ કારણ છે, બાકી હું તો કઈ નથી. પેલા બાવલાની જેમ બાઉદીન બન્યા અને તોય હાથ જોડીને પેલા છોટિયા દાતરડાને એ પગે લાગે, રોજ પૂજન કરે, કેમ કે આ બધું મારું કઈ નથી, હું દિવાન બન્યો, આટલું મોટું પદ સંભાળ્યું, છતાંય પણ આ બધું મારું કઈ નથી, આ બધું તો સદગુરુ સંત ગુણાતીતાનંદ સ્વામીનું આપેલું છે, એમના આશીર્વાદનું ફળ છે. નિર્માની હોય, હરખાઈ ના જાય. અહીં ધર્મદેવ ભક્તિ માતા તો એક ચરિત્ર કરે છે કે આટલું સુખ આવ્યું એટલે હરખવા લાગ્યા, હરખાવા લાગ્યા. જો લખ્યું છે, તબ નિજ હી અમે હરખિલ હોઈ, રામ પ્રતાપ કો દીની જનોઈ. હવે બહુ મોટો ઉત્સવ કરવો છે, મારો દીકરો 8 વર્ષનો થઈ ગયો છે, હવે એના ઉપરી સંસ્કાર કરવા છે, હા,
ઘરમાં ઘરમાં કરી લીધા હોય તો વાંધો નતો, બે જણાને એક ભૂદેવને બોલાવીને કરી લીધા હોય તો વાંધો નતો, પણ નહીં, ગામો ગામ ઠામો ઠામ પત્રિકાઓ લખાવો. પત્રિકા લખી, પ્રચાર પ્રસાર કર્યો, કંટ્રોલ ન રહ્યો અને વાયુ વેગે બધે સમાચાર પહોંચી ગયા. ભલે ગમે એટલા 1,00,000 માણસો ભેગા થાય, પણ ધામધૂમથી ઉત્સવ કરવો છે. કોઈએ ન કર્યો હોય એવો ઉત્સવ કરવો છે. મારા દીકરાને આજ જન્મ દેવી છે, બસ જમાડવા છે, બધાને આનંદ આનંદ કરાવો છે. ચારે બાજુ પત્રિકાઓ લખાણી, લોકોને સમાચાર મળ્યા. હારાને તો મળ્યા પણ નબળા નહીં મળ્યા. આ પ્રોબ્લેમ આવ્યો મોટો. પ્રચાર થાય પછી રે કઈ. અને ઘણા તો મારા વાલીડા કે જો હું તને કહું છું, તું કોઈને કહેતો નહીં, તારા બીજો જઈને બીજાને કહો, જો દાદા તમને કહું છું, બીજા કોઈને કહેતા નહીં. તો એ પાસે ઘનશ્યામ ભગતને કહે, તમને કહું છું, બીજા કોઈને કહેતા નહીં. એ પાછા અનુરાગ ભગતને કહે, તમને કહું છું, કોઈને કહેતા નહીં. તો હું બાકી રહ્યું, કોઈ બાકી રહ્યો, કોઈને કહેતા નહીં, બધાને કહેવાય ગયો, હું કોને કહેવાનું? આખા ગામમાં ઉડી ગયું. તો એ પાછા હું કે, હા મેં તમને એકને કીધો. પછી પૂછીએ ને, ભાઈ કેમ આખા ગામમાં? તો કે મેં તો એકને જ કીધું હતું. બીજાને પૂછ્યું કે મેં એકને જ કીધું હતું. ચલો કે મેં એકને કીધું હતું. એક એક કરતા કેટલા થઈ ગયા રે? એનો વાત પેટમાં રે આમ થાય. ધર્મદેવ ભક્તિ માતાએ કુમકુમ પત્રિકાઓ લખાવી, દીકરાને ધામધૂમથી જનોઈ દેવી છે, યજ્ઞ મોટો કરવો છે, લોકોને બધાને જમાડવા છે. અને દીધો ભાઈ ઉત્સવ કરી બહુ વિપ્ર જમાય, દેખી અસુર જન દિલ દુઃખ પાય. લ્યો બધા હારા હોય, પાંચ આંગળી હરકી છે, ગામ હોય ત્યાં અમુક તો હોય ને, બધા હારા હોય અને બધા નબળા ન હોય. પણ જે નબળા માણસો હતા એમને એમને ખબર પડી કે ઓહો હો કાંઈ હતું નહીં, હે આવણી નહોતી હોતી ઘરમાં, હાવ ખાલી હતું ને, આટલું બધું આવ્યું ક્યાંથી? અને ઈર્ષા ઉભડ્યો. ઘણાને તો 3 માળનો બંગલો હોય ને તો રડતા હોય. આપણને એમ થાય કેમ ભાઈ 3 માળ છે, સરસ મજાના એટેચ બાથરૂમ છે, મોટા મોટા હોલ છે, ડાઇનિંગ રૂમ છે, ઇટિંગ રૂમ છે, સિટિંગ રૂમ છે, બધા છે, તો શું કરવા દુખી છો? તો કે બાજુવાળાને 4 માળ છે ને એટલે, તો જા કોદાળો લઈને પાડને ચોથો માળ, બીજું શું કરવાનું? તારે સુખી જો સુખ થતું હોય તો બોલો, એને 4 માળ કેમ છે એનું દુઃખ? એમ ધર્મદેવ આની પાસે ઘરમાં કઈ નથી, બરાબર છે થોડું ઘણું કઈક, પણ ધર્મદેવનું જયારે કઈક સારું જોયું એટલે બળી ઉઠા. એમને ક્યાંથી આવ્યું, કેમ આવ્યું? ન જવું જોઈએ, એને મળવું જ ન જોઈએ. પછી શું કરે? પોતાનું ગાઈડનું હોય એ ખર્ચી નાખે, એમાં નુકસાન ભોગવીને પણ સામેવાળા નુકસાન કરે. વિચાર કરો, આવા જે આસુરી તત્વો હતા, ઈર્ષાખોળ માણસો હતા, એ ધર્મદેવ ભક્તિ માતાનું સુખ જોઈ ના શક્યા. આટલો મોટો ઉત્સવ કર્યો એમને, આટલા બધા માણસોને એની વાહ વાહ થઈ ગઈ, આટલું બધું ખર્ચ્યું એને, હવે એને ખબર પાડી દે અસુરો ઉભા થયા. ત્યારે ધર્મદેવ ભક્તિ માતાને થયું કે આના કરતા ઘરમાં બેહીન બે બ્રાહ્મણોને બોલાવીને કરી નાખો તો હું ખોટું હતું, આ ક્યાંથી હુંજ્યું? પણ હવે તો કમરમાંથી તીર બાણ છૂટી ગયું, હે બાણમાંથી તીર છૂટી ગયું, હવે શું થાય? અને પેલા લોકો અસુર લોકો જાગ્યા, દેખી અસુર જન દિલ દુઃખ પાય, તબ મિલી સકલ અસુર સમુદાય, લૂટ લીએ વૃષ કો ઘર આય. બધા અસુરો ભેગા થયા, ઈચ્છા ખોળ માણસો દુર્જન લોકો ભેગા થયા, અને ધર્મદેવ ભક્તિ માતાના ઘરમાં આવ્યા, બધું લૂંટી લીધું. જે કઈ પ્રાપ્ત થયું હતું પોતાના શિષ્યોએ ભેટ આપી હતી, બધું લૂંટી લીધું, કાંઈ બાકી નહોતું. અન્ન લૂંટી લીધું, વસ્ત્રો લૂંટી લીધા, ઘરેણા લૂંટી લીધા, ગાયો લૂંટી લીધી. અન્ન દ્રવ્ય મહિષી અરુધેનું લે ગય સકલ દૈત્ય દુઃખ દેનું. દ્રવ્ય હતું, જે કઈ રૂપિયા ધન હતું, સોના ચાંદી હતું, બધું લૂંટી ગયા. ગાય તો લૂંટી ગયા, ભેંસ લૂંટી ગયા, મહિષી ભેંસ રાખતા,
આજે હજી છપ્પૈયામાં ઘણા લોકો ભેંસો બહુ રાખે, ભેંસોને ખાવાના પથ્થર મોટા મોટા. આ વખતે અમે જોયા આવા મોટા મોટા પથ્થર, પથ્થરના પથ્થર જેવું જ. મને લાગે ઘનશ્યામ મહારાજ ન્યાથી જ લઈ આવ્યા છે. ગુરુજી જોયું ને તો કે આજે આ બરાબર આ મહારાજે આ જોયું ને પછીથી સંતોને એવા વાટકા આપ્યા પથ્થર, આમાં જમો બંધન નો થાય. કેવાનો અર્થ કે ભેંસો હતી ગાયો હતી બધું લૂંટી ગયા લોકો. ઇત્યાદિ દુઃખ દિયે અપારા તો મુખ મે નહીં જાત ઉચારા. એટલું બધું દુઃખ આપ્યું લોકોએ. આ દુનિયામાં છે ને સારા માણસો ને કોઈ છોડ્યા જ નથી. સતી સીતા કેમ ન હોય, સતી કુંતા કેમ ન હોય, એના દીકરા સત્યવાદી પાંડવો કેમ ન હોય, રાજા હરિશ્ચંદ્ર કેમ ન હોય, સારા માણસો ને દુનિયાએ કોઈ છોડ્યા જ નથી કોઈને. કૃષ્ણ ભગવાન આવ્યા દુનિયામાં તોય બાણે વિંધાઈ નહીં. બોલો બાણ માર્યું વિચારો, ભગવાન હતા. આ દુનિયામાં દુનિયાના લોકોએ સારા ભગવાનના ભક્તો, સારા ભગવાનના સંતો, સારા મુક્તાત્માઓ કોઈને છોડ્યા નથી, ભગવાનને નથી છોડ્યા દુઃખ દેવામાં. વિચારો દુનિયાનું આનામ દુનિયા છે, સંસાર છે. હા, માટે પાછી પાની ના કરવી. જો ધર્મદેવ ભક્તિ માતાને કેટલું દુઃખ દીધું બોલો, શું એનો ગુનો હતો, બાકી શું એને એનું નુકસાન કર્યું હતું. પણ દુનિયા જેવી છે, તમે ભક્તિને માર્ગે ચાલો, ધર્મને માર્ગે ચાલો, ભગવાનને માર્ગે ચાલો, તરત લોકો કાંટા નાખે, કાકરા નાખે, પથરા મારે, ગાળો દે, કઈ ટુકારો કરે, કઈ ઠઠ્ઠા મસ્કરી કરે, કઈ અપમાન કરે. આવ્યો ભગત પાછા કઈ નો બોલે, કેટલું બોલે, હવે તો ભક્તિના ભૂર ઉમટાવો, એમ કરીને ફોન્ટ મારે. હો બીડી પીતો હોય તો એને ટોંટ મારે, કોઈ તમાકુ ખાતા હોય તો મારે, દારૂ પીતા હોય તો મારે, મીઠ ખાતા હોય તો મારે, ગાયડો બોલતા હોય તો મારે, ગમે એટલું ગમે તેમ રખડતો હોય અને દુરાચાર કરતો હોય, ભ્રષ્ટાચાર કરતો હોય, એને કોઈ કઈ છે ભગત થાય ને બધા ટોકે બોલે દુનિયા. અને ઘણા તો ઘરમાં ઘરમાં ટોકે, ઘરમાં ઘરમાં ટોકે. આપણે તો આટલા હારામણ આમ તો સંગ કુસંગ આવું વસ્તુ છે. ધર્મદેવ ભક્તિ માતા એને દુઃખ દેવા લાગ્યા, લોકો દુઃખ દેવા લાગ્યા, ગામના જ લોકો દુઃખ દેવા લાગ્યા. ક્યાં જવું હવે, જેટલું કઈ હતું બધું લૂંટી લીધું લોકોએ. એવું દુઃખ આવ્યું. અહીં કવિશ્વર લખે છે, સો મુખ સે નહીં જાત ઉચારા, કઈ નથી શકાતું એટલું દુઃખ. ધર્મદેવ ભક્તિ માતાના જીવનમાં જેવું દુઃખ આવ્યું છે ને, એવું દુઃખ આજ પહેલા કોઈને આવ્યું નહીં હોય એવું દુઃખ આવ્યું છે. તમે વિચારો, આપણે તો એટલું જ આમાંથી ગ્રહણ કરવાનું કે એ માયલું દુઃખ આપણી પાસે તો નથી, એવું તો દુઃખ નથી દીધું નથી ભગવાને. અને આ સુધી દે ને ત્યાં સુધી ભગવાન નહીં છોડવાના, ધર્મ નહીં છોડવાનો, ભક્તિ નહીં છોડવાની, સમજણ નહીં છોડવાની. આટલું દુઃખ તો કોઈને આપે નહીં. આમ તો ભગવાન છે ને પાત્ર જોઈને આપતા હોય છે. આપણે એટલી પ્રાર્થના ભગવાનને કરવાની, હે પ્રભુ દુઃખ આપે એનો વાંધો નહીં આપજે, પણ દુઃખ સહન કરવાની શક્તિ પણ આપજે. શક્તિ હોય નહીં આપી દે તો હોય વયું જાય બધું, ભગવાન છૂટી જાય, અધર્મ માર્ગે વળી જાય. ઘણા લોકો મોટે ભાગે કુસંગને માર્ગે ચાલે છે, વ્યસનને માર્ગે ચાલે છે, મજબૂરી દુઃખ, દુઃખને ભૂલવા માટે દારૂનો સહારો લે, તમાકુનો બીડીનો સહારો લે, દુઃખને ભૂલવા માટે કેફી પદાર્થો પેટમાં શરીરમાં નાખે, દુઃખને ભૂલવા માટે. દુઃખ તો ભૂલાય નહીં કે હમણું વધે, ઘટે નહીં એનાથી, એનું જ્ઞાન છે કે હું એટલો ટાઈમ હોઈ જાઉં, એટલો ટાઈમ બેભાન થઈ જાઉં, એટલો ટાઈમ બસ બધું ભૂલી જાઉં એટલે શાંતિ રહે. ના, હું શાંતિ રહે, જાગે એટલે પાછું હોળી હળકે, શરીરનું દુઃખ વધે, વરી પાછું પૈસાનું, એમનેમ કઈ એમનેમ કેફી પદાર્થો કઈ મફત થોડા રસ્તામાં પડ્યા તો પૈસાથી લેવા પડે ને, વરી એ નુકસાન. પણ લોકો આના કારણે કરતા હોય છે. એટલું યાદ રાખવાનું, ધર્મદેવ ભક્તિ માતા જેટલું દુઃખ તો આપણે નથી આવ્યું ને, પાંડવો જેટલું તો નથી આવ્યું ને, પ્રહલાદ ને ધ્રુવ જેટલું તો નથી આવ્યું ને,
દાદા ખાતર મુક્તાનંદ સ્વામી જેટલું તો સહન નથી કરવું પડ્યું ને આપણે, આ ગુરુજી જેટલું તો સહન આપણે નથી કરતા ને, એવું તો નથી કરવું પડ્યું ને. માટે મતિ ક્યારે વિપરીત ના થવા દેવી, ત્યારે ભગવાન માંથી આસ્થા ને શ્રદ્ધા વિશ્વાસ ઓછો ના થવા દેવો. વાત વાતમાં ઘણા નું ચકેડું ફરી જાય, બોલો વાત વાતમાં કઈ નો કીધું હોય તો ના આવે નથી, એવું હવે નહીં ફાવે, હવે ભગવાન ભગવાન કઈ નહીં, આ પૂજા તમારી પાછી, ભૂખે ભજન ના હોય ગોપાલા, એ તેરી કંઠી ને તેરી માલા. એટલે પણ હું થયું તો કે ના બસ, મને જમતો તો ને એક રોટલી ઓછી કેમ આપી, બસ હવે નથી ખાવું, હવે રોટલી નથી તો ચપટું ખાઈ લે, થોડી દાળ પી લે, થોડો ભાત ખાઈ લે, ના રોટલી કેમ નો દીધી મને. તમારું એવું આ તો એવું છે, રેડીમેડ રેડીમેડ કપડા ની દુકાન છે, જેને ફીટ લાગે પહેર્યો. વાત તો સાચી ને, મને ચા નો દીધી બસ, મને દૂધ નો દીધું બસ. અરે બાપરે, હું જન્મતા ત્યારે હું ચા ની કટોરી લઈને આમ પીતા પીતા જન્મતા. આ બધું આપણે કરેલું છે, પણ વાંધો નહીં, એમાં ક્યારેક થાય, તમારે થાય, મને થાય, બરાબર, પણ એને જતું કરી દેવાનું, કઈ નહીં. આજે એક કટોરી ન મળી કાલે બે પી લીજો, શું ફેર પડે, મોજમાં રહેવાનું, મોજમાં. વાત વાતમાં છે ને આમ 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 એમ ન થઈ જવું, બેભાન ન થઈ જવું. તમે વિચારો કેટલું દુઃખ છે, જો તો ખરા. ધર્મ ભય નિર્ધન યહ કાલા, નિર્ધન થઈ ગયા, હા ઘરમાં કોઈ વસ્તુ ના રહી, અન્ન વસ્ત્ર બિન દુઃખ વિકરાલા. આ બે વસ્તુ ઘરમાં ના હોય ને, મહાવિકરાળ દુઃખ કહેવાય. એક અન્ન ના હોય ઘરમાં અને બીજું વસ્ત્ર ના હોય. બાકી હોનાના બિસ્કીટ પડ્યા હોય તો એને કઈ બટકા ભરાય, ભૂખ તો લાગે તો રોટલો જ જોઈએ, ફળ ફૂલ જ જોઈએ, ખોનાના બિસ્કીટ થોડા કકડાવાય, એ થોડા પેટમાં ઉતારાય કે ભૂખ માંગે મરી જાય. અન્ન વસ્ત્રનું ભગવાનને પ્રાર્થના કરીએ, કોઈને દુઃખ. એટલે તો શ્રીજી મહારાજ કેટલા કરુણા સાગર ભગવાન, એવો કરુણાનો અવતાર ધરા ઉપર ઉતર્યો ને, પોતાના ગુરુ પાસે વરદાન માગી લીધું, મારો ભગત અન્ન વસ્ત્ર કરીને ક્યારેય દુઃખી ન થાય. કારણ કે મોટા મોટું દુઃખી જેની પાસે ન હોય ને, હા એને પૂછો તો ખબર પડે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે. માટે કોઈ અનવગર નો હોય ને તો એને તરત આપણા ભાગનું અડધું આપી દેવું, પૂરેપૂરું ન આપો તો કઈ નહીં, અડધું તો આપી જ દેવું, પૂરું આપી દે એના જેવું તે કઈ નહીં, આપી દે લો તમે. હા અને કપડા વગર નો દેખાય ને, મને ખબર છે, અહીંયા અમે કંડારી વડોદરાથી કંડારી આવતા હતા, હું આરે હતો, અને ફોર થી આગળ ગાડી ચાલી, એક કિલોમીટર આગળ વહી ગઈ તો ગુરુજી તરત ડ્રાઈવરને કીધું, ઉભી રાખ ગાડી, પાછી વાળ, યુટર્ન લે. યુટર્ન લીધી પાછી, એક કિલોમીટર પાછા ગયા. પછી ગુરુજી કે ધીરી ચલાય, રોડ ઉપર આમ તેમ જોતા હતા. પછી ગુરુજી તરત જોઈ ગયા, એક પગ વગરનો માણસ દસડા તો કાંઠે ચાલતો ચાલતો એવી રીતના દસડા પર જતો હતો, એ ગુરુજી જોઈ ગયા હતા, બીજા કોઈ નજર નહીં. ગાડી ઉભી રાખી, તરત ઉતરા નીચે એની પાસે ગયા, આવું મોટું પ્રસાદનું બોક્સ હતું એને આપી દીધું. અને પછી એટલે ડ્રાઈવરને કહે, કેટલા રૂપિયા છે, કેટલા રૂપિયા, જેટલા છે એટલા બધા રૂપિયા આપી દીધા, આપી દે આને, અપાઈ દીધા. પછી એટલેથી પૂરું ના થયું, પછી કે આ તારો શર્ટ છે ને કાઢને, ડ્રાઈવર આપણા દિનેશ કે કોઈ ડ્રાઈવર શોર્ટકટ નાખો, આપી દે અમને, તને બીજો નવો લઈ દઈશું, બે લઈ દઈશું, કરીને અપાઈ દીધો. એટલું નહીં, ભાઈ પાછળ કોઈક બેઠા હતા, મને લાગે છે સ્નેહ સ્વામી બેઠા હતા પાછળ, એને કઈક જભ્ભો પહેર્યો હતો, શર્ટ પહેર્યો હતો, કઈક કાઢને કે તું આપી દે, કે કઢાઈ દીધો. પેલો જોતો રહી ગયો, પેલો ભિખારી ગરીબ માણસ બિચારો, બધું આપી દીધું. કઈ જોઈએ તો માગો, કે કઈ બીજું જોયે છે, બે ચાર વાર પૂછ્યું, કઈ તમારે જોયે છે બીજું. પેલો તો આંખમાં આંસુ આવી ગયા, હાથ જોડી જોતો રહી ગયો, બધું પૈસા આપ્યા, કપડા આપ્યા, ખાવાનું આપ્યું. એનાથી આગળ તમને કહું, ફરી પાસે કંડારી પહોંચ્યા ને તો ગુરુજીથી રહેવાનું નહીં, તરત મહંત સ્વામીને બોલાવ્યા કે આટલા કિલોમીટર દૂર એક માણસ
આવી રીતનો રોડ ઉપર આમ ઢસડાતો જાય છે. જાઓ અહીંથી ડીશ તૈયાર, ફર્સ્ટ ક્લાસ જમવાનું થોડું જાજુ, બીજું ત્રીજું કોરું લઈ અને એને આપી આવો. જાઓ ફરી ક્યાં જમશે હાજે? અત્યારે તો જમી લીધું, હાજે ક્યાં જમશે એ માણસ? આપી આવો જાઓ ફરી ગાડી લઈને મોકલા એને આપવા માટે. આ કરુણા છે, આ દયા છે ભગવાનની મોટાની. આપણને શીખવાડે છે આવું જયારે દેખાય ને ત્યારે લોભ ન રાખવો, બીજો વિચાર ના કરવો, દઈ દેવું. અને દેહો ને ભગવાન અંધાધાર વરસશે આપણા ઉપર, ઘણું બધું દેહે, ઘણું બધું દેહે. ન દે તો કઈ નહીં, પણ ભગવાન રાજી તો થાય, કેટલા રાજી થાય એમાં ગરીબ ની અંદર પણ ભગવાન છે. એટલે તો નામ લખ્યું ગરીબ નિવાજ ભગવાન છે. હા, દીન છે ભગવાન નું સ્વરૂપ છે એમ કીધું હોય એક જગ્યાએ. દીનાનાથ, એના નાથ છે ભગવાન. કેવાનો અર્થ છે, ધર્મદેવ ભક્તિ માતા ને એટલું બધું દુઃખ આવ્યું છે, અન વસ્ત્ર બિન દુઃખ વિકરાલા, ભયાનક દુઃખ આવ્યું ભગવાન. અન બિન કબુ કરત હે એકાંત ઉપવાસ, તાકુ અવલોકી અસુર કરત અધિક ઉપહાસ. બીજી એક વાત કહું, ક્યારેય પણ જમતા હોય ને ત્યારે અન્નનો બગાડ ના કરવો. અન્નની બહુ કિંમત છે, એક એક દાણાની બહુ કિંમત છે. અમુક વિડીયો ક્યારેક બતાવીશું તમને, અન્ન કેટલું કેટલું અમૂલ્ય વસ્તુ છે. ઘણા લોકો તો ખાય અડધું અને એટલું બધું બગાડ કરીને નાખી દે. અન્ન દેવતાનું બહુ મોટો અપમાન છે. ઘણા ગરીબોને બિચારાને દાણો ચપટી ભાન નથી મળતું, અને આપણે પક્ષીઓને ચણ નથી મળતી અને મરી જાય ભૂખ્યા બિચારા. અને આપણે ક્યારે અન્નનું અપમાન ન કરવું, ક્યારે પણ અન્નનો બગાડ ન કરવો, ક્યારે પણ હેઠું મૂકવું નહીં. જોઈએ એટલું જ લેવું, જોઈએ એટલું જ લેવું, પડ્યું ના રાખવું, ફેંકી ના દેવું. ગટર મનાવ્યું જાય, ઉકરડા મનાવ્યું જાય, ધ્યાન રાખવું, કારણ કે અન્નની કિંમત. ધર્મદેવ ભક્તિ માતાને એકાત્રા ઉપવાસ મળ્યા થવા, કઈ મળતું નથી ખાવા, કોઈ દેતું નથી ખાવા, હતું એ બધું વયું ગયું લઈ ગયા લોકો. કઈક જે ભિક્ષા માંગવા જાય મળે, થોડું ના મળે, ક્યારેક અઝુઠું રાતે બળે. આહા, અન્ન બિન કબુ કરત હે, અન્ન વગર ઉપવાસો કરે છે. અને એને જોઈને બીજા અસુરો છે એનો ઉપહાસ કરે છે. એક તો દુઃખી હતો, કે છે ને કે ઘાન ઉપરથી મીઠું ભભરાવે, મલન ચોપડે તો સારું પણ મીઠું નાખે એના ઉપર, એવું દુઃખ આપે છે ને. અવલોકી અસુર ઉપહાસ કરે છે. ધર્મદેવ ભક્તિ માતાનું દુઃખ જોઈ અસુર લોકો હસે છે, એની મસ્કરી કરે છે. આ બહુ મોટો ઉત્સવ કરવો તો ને તારે કઈ લે, જનની દેવી તેના આખા ગામને ધુમાડા બંધ જમાડવું તો કઈ લે, કઈ ધુમાડો, એમ કરીને હસે છે, ખીજાય છે, અપમાન કરે છે. કહે અસુર ભગવાન સત્યવાદ હે ધર્મ સો, ઇનકે ઘર મિજમાન અપને મિલી કે હોઈએ. અસુર લોકો એવું કે છે, સત્યવાદ હે ધર્મ સ્વાહા. ધર્મદેવ તો સત્યવાન, સત્યનું સ્વરૂપ છે, સત્યવાદી છે. કદી જૂઠું ન બોલે, અને પોતાના આંગણે આવેલો હોય ને, ગમે એવો મનુષ્ય હોય ને, ગમે એવો વ્યક્તિ હોય ને, આંગણે આવે ને, કદી ખાલી હાથે ન જવા દે, આવા સત્યવાદી છે. ધર્મ ટેકને રાખનારા, અતિથ્યનું સન્માન કરનારા છે. માટે બધા એના ઘેરે મહેમાન થઈને જાઓ, મોકલે એટલે અહીં કાંઈ નથી, ખાવાનું નથી, પીવાનું નથી, દેવાનું. હમુના વધારે મહેમાન પોતે આવે, પછી બીજાને મોકલે, ચાર પાંચ ને લઈ આવે, વળી પાછા એ ચાર પાંચ ને બીજાને કે જાઓ જાઓ જાઓ. ધર્મદેવ બહુ સ્વાગતા સ્વાગતા કરે છે, બહુ તમને ભેટ ને દક્ષિણા બધું આપશે, હારા હારા પકવાનો જમાડશે, જાઓ જાઓ જાઓ, એમ કરી એને ઘેરે મહેમાન તરીકે મોકલે. હવે આની શું દશા થાય? હારો માણસ એમ કે જ્ઞાન હમણાં ન જાઓ તો હારું, હા મદદરૂપ થવા જાઓ, પણ નહીં, જે છે નહીં આપી શકે એટલે દુઃખ બહુ થાય, દુઃખ પહોંચાડવા માટે. કારણ કે ઘરમાં કઈ છે નહીં, અતિથિને શું જમાડવું, ઘરમાં કઈ છે નહીં, અતિથિને શું દક્ષિણા દેવી, ઓર દુઃખ આનું વધે,
અસુર લોકો એને ત્યાં મહેમાન થઈને ઉભા રહે સાંભળે અને પાછું વાહ વાહ બિરદાવલી ગાય છે ધર્મદેવ તમે તો સત્યનો અવતાર છો આહા તમે તો સત્યવાદી છો તમે તો બોલો એમ કરો આહા તમારા સમાન કોઈ નથી માટે લાવો આવ્યા છીએ મહેમાન થઈને ખવડાવો ક્યાંથી લાવીને ખવડાવે ત્યારે બંને દંપતી બહુ દુઃખી થાય છે બહુ દુઃખી થાય છે અરે રે આપણે આંગણેથી એને પોતાની ભૂખનું દુઃખ નથી પણ આપણે આંગણેથી લોકો ભૂખ્યા જાય છે એનું દુઃખ છે પોતાનું દુઃખ નથી લોકો એમનેમ જાય છે ખાલી હાથે એનું દુઃખ છે સારા માણસોને આ દુઃખ હોય છે કોઈ ના જવો જોઈએ અતિ અદભુત કથા આપણા અંતરના તાળા ખોલી નાખે એવી કથા છે આવું દુઃખ અને સહન કરે છે બંને જણા માટે ભગવાનને પ્રાર્થના કરીએ પ્રભુ બસ અમારા જીવનમાં પણ દુઃખ આવે ને તો એને સહન કરવાની આવી ધર્મદેવ ભક્તિ માતા જેવી શક્તિ દેજો જેના કારણે ભગવાન પ્રસન્ન થાય અને આપણા હૃદયમાં પણ પ્રગટ થાય 50 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ છે બોલો ઘનશ્યામ મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ